ઘરે જઈમાં વગર જાઓ ગમે પણ નહીં ને, આમી રોજ 5-10-15 મહેમાન ન હોય તો જમવાનું ભાવતું પણ નથી. આજે જ મેં કીધું કે જાને હવે તને એવું નથી લાગતું 5-6 દિવસ ત્યાં બહુ આઘા થઈ ગયા? તો કે હા મમ્મી, આખા દિવસમાં 2-3 વાર ફોન કરું, રોવાઈ જાય કે મારી દીકરી નથી મારી બાજુમાં. પાર્થ ને ચાંદની ને બધા દુબઈ ગયા છે બે છોકરાઓ લઈને, પછી 6-7 દિવસ ગયા તો ગમતું નથી ઘરમાં. કે ઘરમાં છે ને કામ પૂરતું સિવાય બોલવાનું નહીં, કારણ કે આપણી આપણે જે કર્યું છે એ હવે આપણી વહુને કરવા દે ને, મારું મારું શું કામ કરો, એને મારું થવા દો ને તો એ તમારી રહેશે. ઘરનો જે દાઈજો માણે બહાર જાય ને પછી એને હરેક ડિસિઝન છે ને ઊંધ આવે. તો કે મમ્મી તમે વયા છો બધા બંગલો હલી નો જાય કે હું શું કરી શકે? એટલે મેં ગિરિશમન ના પાડી, પણ મેં ભગવાનને કીધું કે મારે કાંઈ નથી જોતું, મને આ પ્રેમ અને આ મારું જીવનનું સર્ટિફિકેટ, આ મોટું સર્ટિફિકેટ છે મારા જીવનનું. એટલે એ કંઈક બોલે ને તો એમ કે બોલતો નહીં, ગીતા સુતી છે અને હું ખરેખર મીંજરી આંખું રાખીને સાંભળતી હોઉં, મને પણ એનો આનંદ આવતો હોય, ખાતી નથી રોતી હોય છે. ત્યારે બધા આજુબાજુ વાળા બેઠા હોય સગા વાળા, એ શું પૂછે ખબર છે એના બાપે શું આપ્યું? અરે પણ તમને આપણી દીકરી દઈ દીધી. મિત્રો, અચાનક એક કામથી જૂનાગઢ આવવાનું થયું અને જે જૂનો વિડીયો મહેમાનગતિનો તમે જોયો છે, અમે ત્યારે ગિરીશભાઈ સાથે ભોજન એમની મહેમાનગતિ માણી, તો આજે અચાનક આવવાનું થયું ને જમવાનું છે, ભોજન સાથે ગ્રહણ કરવાનું છે, અને આજે તો ગીતામાં ખૂબ ભૂખ લાગી છે તો અને ઓલા ભોજનવાળા વિડીયો પછી એટલા લોકોને કોમેન્ટ્સ આવી છે મહેમાન ગતિની, અને તમને આ ઓલા ભોજનવાળા વિડીયો પછી બધે મળતા આવી છે ને? ખરેખર આજ તો મને ભાઈ ખબર જ નહોતી કે તમે આવવાના છો. આજે 11 છે ને મારી ઘરે મારા છોકરાઓ આવ્યા, એનાથી મોટે મારા દિવસ કયો જોઈએ. ગીતામાં એવું કહે છે 11 છે અને આજના દિવસે શું છે ગિરીશભાઈ, આજે ચિંતાનું જ નક્કી થયું ને, અમારે તમને વાત થઈ ને. હા, અનપ્લાન્ડ એમ કંઈ કોઈ આયોજન વગર એમ. આજે તમારા ફેવરિટ ભોજનમાં શું છે? ગુવાર બટેટા સૂપ, ખાટા મગ, સ્વીટમાં સીકડ અને જાંબુ, બાકી વગેરે સીઝનમાં ભેલી ખાકટી કેરી અહીંયા અમારે ગિરીશભાઈની સાથે માણવાની છે અને સરસ માણી રહ્યા છીએ. જો એટલું બધું ગીતામાં ચાખવાનું જ ભેગું થશે, જમે આમાં હું જમીશ હું, એ કન્ફ્યુઝન છે, શરૂ ક્યાંથી કરું ને એ જ કન્ફ્યુઝન છે સૌથી મોટું. અને મસ્ત ગુવાર મારો પ્રિય. આ ગીતા એ જીવ આ ઓલું આપતો ને ઓલામાં કાઢીને એમ તું ખાલી કહી ગઈ. પણ મિત્રો, આ ગિરીશભાઈનો પ્રેમ છે. આજે કામથી સવારમાં આવવાનું થયું ને અચાનક નક્કી થયું કે ભાઈ જમીન જવાનું છે, એ જેમાં વગર ગિરીશભાઈ જૂનાગઢમાંથી રજા નથી આપતા. અને હું સ્વાદ પ્રિય માણસ પાછો, એટલે આમ આમ ગિરીશભાઈ જમવાનું એવું કરે ને એટલે આ હું પહેલી વારમાં જ આપડ દઉં. બરાબર છે ગિરીશભાઈ, નહીં યાર જમીન જઈશ. તમે રાજકોટથી આવ્યા બાપુ ને મારા ઘરે જઈમાં વગર જાઓ ગમે પણ નહીં ને, આમી રોજ 5-10-15 મહેમાન ન હોય તો જમવાનું ભાવતું પણ નથી. સમજ્યા? એમાં ગીતાએ કીધું એમાં આજે 11 છે. ભગવાન ખાય છે એની નિશાની હું, કોઈ આવે એ ભગવાન આરોગ્ય લીધું. આ ઘરનું શિખંડ છે. એ ડીશને શાક લેવા બાપુ સૂપ પીજો. બિલકુલ, આમાં એમ આમાં એવું છે બાપુ કે ક્યાંથી બધું ધીમે ધીમે ટેસ્ટ કરું છું ને એટલું વેરિએશન, એટલું એટલું બધું થાળીની અંદર છે ને મિત્રો, કે કન્ફ્યુઝ થઈ જાઓ તમે. આમ ખાલી થાળી જુઓ, હું પ્રદીપભાઈને વિનંતી કરું કે આ થાળી જે છે એ તમને બતાવે. આમાં તમે મને કહો કે ક્યાંથી શરૂ કરું, શું જમવું, કાથાણા, ઓહો અદ્ભુત. ગીતામાં કેરી ને આપણે અહીંથી ને આવી રાજુ, અહીંથી ને બધા સંભારણ બધું આ રાજુ આ બધા અથાણા લઈ ગયા અને આયા પછી વાદે પીપલ ની કે આપણી આવી આવી છે મહારાજ. હા બોલી આવ્યો. આ બધા
હજી ત્યાં રાજકોટમાં આપણને નથી મળી, રાજકોટમાં નથી આ તો. ગિરીશભાઈ, આપણો આપણે જે વાતો કરી જમતા જમતા નિખાલસ ભાવે તમે શેર કર્યો, આટલા લોકોનો પ્રેમ, એટલી બધી કોમેન્ટ્સ, એટલા લોકોના જીવન બદલાઈ ગયા, આમ કેવી કેવી અનુભૂતિ થાય? એમાં પહેલાં પહેલાં તો તમે આ વાત ગુજરાતી તમે અહીંયા પહેલી વાર આવ્યા ત્યારે પણ બહુ ચિંતા જ આવ્યા હતા. હા, તમે ત્યારે તમારો જન્મદિવસ બરાબર હતો અને જન્મદિવસ ને બધું તમે આખી હિસ્ટ્રી લઈને ગયા. જ્યાં જાય ને એરપોર્ટમાં ને તો ગમે એ ત્યાં ગયા હોય તો પેલા પેલા માણસો કે ભાઈ અમે તમને જોયા છે, એટલે આ માધ્યમથી ને તમારું જે નામ છે એ જ રીતે ત્યાં જાય ને એ માણસો બે ને હારે હોય તો ગમે એ બેઠા હોય આવી જાય, પેલા જોવે સામું અને પછી કે ભાઈ અમે તમને જોયા, તમે ઈચ્છો ને બધા આ ઈચ્છીએ, એ ફોટો બોટો પડે. બાકી આ જે વાતાવરણ કરનું છે, માની લો કે અમારો મહારાજ છે એ માંડીને પણ બધી આજે પણ વઘાર બધા ગીતા એ કરવાના સપોર્ટમાં રહી. મહારાજ અમારે ઘરનો પાર્ક પછીનો બીજો દીકરો ઘણો નેવું છે, સ્ટાફ બધોય માસી ની બધાય, હું હોઉં ન હોઉં મને ખબર નથી પડતી. પણ મેં હમણાં તમે કંઈક અમે અંદર લિવિંગ રૂમમાં બેઠા હતા, મેં એવું સાંભળ્યું તમે મારા જયારે કઈક મજા નથી ને એવી ચર્ચા કરતા હતા. લિવિંગ રૂમમાં અમે બેઠા હતા અને વાત થતી હતી, પછી અચાનક ગીતામાં અંદર ગયા ગયા વિડીયોમાં હું ગીતાબેન કહેતો હતો, પણ અત્યારે ગીતામાં કહું છું. એની પાછળની કોમેન્ટ્સ, એની પાછળનું જે કારણ છે ને તમે કોમેન્ટ સેક્શનમાં ની પહેલાના વિડીયોમાં વાંચી શકો છો. કેટલા લોકોનો પ્રેમ, એક આદર્શ અને જે માતૃત્વનો ભાવ આવે ને એ આ જગ્યાએ આવે છે એમ તમને તમારું પોતાનું લાગે એમ. અને તો મેં બરાબર મને અવાજ સંભળાણો કે કેર કરતા હતા તમે અંદર રસોડામાં વાત કરતા હતા. દવા લઈ લ્યો એને, દવા શરદી છે તો દવા નથી લીધી, કાલ મગાવી દીધી એટલે એને કહેતી કે દવા લઈ લેતો હોય તો બેટા. પણ આ આ લેવલે જ્યારે કામ કરતા હો તમે સતત આટલા લોકો સાથે, બાહ્ય જીવનમાંય તમારે ટ્રાવેલ ને એવું રહેતું હોય, ત્યારે નાનામાં નાના વ્યક્તિ મતલબ તમારી સાથે જોડાયેલો એની યાર આમ આટલો ભાવ ઘણી જગ્યાએ નથી જોવા મળે. ના, પણ કોઈ વ્યક્તિ નાનું કે મોટું આપણે નાના જ છીએ, આપણે નાનામાંથી જ ઉપર આવ્યા છે, તો આપણે નાના વ્યક્તિને સમજો ને તો જ તમારી માનવતા કહેવાય, એ આપણો જ છે એટલે આપણે એને સમજીએ ને એ જ મહત્વનું છે. ધીરજભાઈ, એક વાત કરું તમને, અમારે છે ને જૂનાગઢમાં હોસ્પિટલમાં કોઈક દાખલ થયું હોય ને, આજુબાજુના ગામડા મારા મારા ફાધર ને બધા કોડીના ને વેરાવળના ને, તો કોઈક ફગાવાળું દાખલ થયું હોય ને એને ટિફિન આપણા ઘરથી ડબલ હારા ભારું તૈયાર કરીને મોકલે. ઓહ, એટલે હું એને કહું તું આટલી હવારની ઉઠી ગઈ છે, પણ કે સાહેબ હોસ્પિટલમાં કોઈ આવ્યું હોય ને એક તો એના જીવ અધર થઈ ગયા હોય, બહુ સાચી વાત છે, બીમાર હોય ભાવે પણ ને કે છાશનું ઘોડવું એ તો હું મોકલી દીધા. થોડું પડી જાય ને અને સારું જમવાનું, એટલે જયારે પણ હોસ્પિટલ ની વાત આવે ને કે કોઈ દાખલ થયું જાય એટલે એને ટિફિન મોકલવામાં બહુ મજા આવે. આટલા વર્ષોમાં અને કોક ને કોક ખગાવાલું કોઈ મિત્ર ની અહીંયા અહીં બાર ગામ થી આવ્યા હોય એનું અપ ટુ ડેટ એ ટિફિન કરીને મોકલવા. એવું છે મિત્રો, ગયા વખતે જમવાનું એટલું અદભુત હતું ને કે હું વારંવાર વાતે કરતો હતો ને વિડીયો બનાવતો હતો, હું હરખો જમી નહોતો એક ત્યારે, એની મને પાછળથી અફસોસ બહુ થયો જમીન હોય એક. આજે હું મારું સંપૂર્ણ ફોકસ જમવા ઉપર વધારે. બરાબર, તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો બધા વિડીયોમાં,
કોઈ આયોજન વગર, કોઈ પ્લાનિંગ વગર શૂટ કર્યા હતા બધા વિડીયો. ગિરીશભાઈને, ગીતામાને એટલો પ્રેમ તમે આપ્યો છે, એટલી બધી કોમેન્ટ્સ તમારા બધાની જબરદસ્ત એ એ એના માટે એક વિશેષ ટૂંકમાં એ બધી કોમેન્ટ્સને લેવી છે, એમની સાથે વાત કરવી છે, એમને એમનું ઓપિનિયન એ વાત એમના સુધી પહોંચાડવી છે. એ કોમેન્ટ્સ તમારા બધાનો જે પ્રેમ છે એમના સુધી પહોંચાડવો છે અને એના વિશે વાત કરવી છે. અત્યારે સરસ મજાનું અદ્ભુત ભોજન છે અને સંપૂર્ણ ફોકસ ભોજન ઉપર છે મારું. બહુ સરસ. તારી ઘેર બે હમણાં બે જાય અમારે છે ને બાપુ આજ પાર્થ ને ચાંદની ને બધા દુબઈ ગયા બે છોકરા લઈને, પછી છ હાથ બી ગયા તો એ ગમતું નથી ઘરમાં કે એ પરિવારની લાગણી જે હું અને એ વિડીયો જે ફેમિલીવાળો વિડીયો બનાવ્યો હતો ને એમાં લોકોને કન્ફ્યુઝન છે કે જાનની બેન તમારા વહુ છે કે દીકરી છે. કોઈ રહી પણ એમને ત્યારે પોતે ગોલ્ડ મેડાલિસ્ટ શરૂઆતમાં આપણી જ કોલેજમાં ઈ લેક્ચર લેવા જતી હગાઈ થઈ પછી એટલે હવે પછી બે છોકરા અત્યારે મોટા થઈ ગયા, કયા 7 વર્ષનો થયો, ગયાના 3.5 વર્ષની થઈ. મંગળ ને શુક્ર બે દિવસ પાછી કોલેજે લેક્ચર લેવા જાય છે પણ એ છોકરાઓ આવે. પેલા મારો પાર્થ મારી પાસે આવ્યો, મને પૂછ્યું કે માં હવે એ કે ચાંદની લેક્ચર લેવડાવ, તું જો કે તો તને અનુકૂળ હોય તો કહું 15 દિવસે 1 વાર. મેં તું 15 દિવસે 1 વાર નહીં, અઠવાડિયામાં 2 વાર 3 વાર લે તો એને પણ રિવિઝન કરવાની મજા આવે. એટલે એ દર વીકમાં 3 વાર જાય છે કોલેજે લેક્ચર લેવા પણ. એટલે અમને આનંદ છે એમ કે મારી દીકરી જાય છે તો એને પણ મજા આવે, એનું ગ્રુપ બને, એને એમ થાય કે હું કોલેજમાં લેક્ચર લેવા જાઉં છું અને અહીં ઘરે હું હોઉં, પછી એને શું ઉપાધિ હોય. અને બાળકો હવે થોડાક મોટા થઈ મોટા બાળકો મોટા થઈ ગયા છે, બે સ્કૂલે જતા રહી. એટલે એ કોલેજે જાય તો મને આનંદ થાય છે. આજે ફરવા ગઈ તો મને આનંદ થાય છે. આજે જ મેં કીધું કે જાને હવે તને એવું નથી લાગતું 5-6 દિવસ ત્યાં બહુ આગા થઈ ગયા? તો કે હા મમ્મી, આખા દિવસમાં 2-3 વાર ફોન કરું, રોવાઈ જાય કે મારી દીકરી નથી મારી બાજુમાં. મિત્રો, આ સાસુ વાત કરી રહ્યા છે, મમ્મી વાત નથી કરતા. એક સાસુ વાત કરે છે અને એ દીકરીની વાત કરે છે. એમને એને કોલેજમાં લેક્ચર લેવા માટેની ફ્રીડમ, એના વગર રોવાઈ જાય, આ બહુ ઓછું જોવા મળે છે હવે. અને ગીતામાં ઘણી ઘણા ઘણા લોકોને આ પરિવારમાંથી પ્રેરણા મળી છે. ઘણા લોકો કોમેન્ટ્સ કરે છે કે અમે અમારા પરિવાર સાથે બેસીને વિડીયોને જોઈએ છે, વારંવાર જોવે છે. ત્યારે આ તમારું, તમારા વહુ દીકરા સાથેનું બોન્ડિંગ, એક દીકરી કરતાં પણ વિશેષ, શું કહેશો એના વિશે? મારે કહેવાનું એટલું જ કે જે ફેમિલી છે ને, એ ફેમિલી જ આપણે, જે મારી દીકરી છે એને તો મેં સાસરે વડાવી દીધી, એનું ઘરે મારી વહુ જે છે એ જ મારી દીકરી અને એ જ મારું સર્વસ્વ છે. અને ફેમિલી છે ને એ જ આપણું ઘર, કુટુંબ, ઓક્સિજન કયો, શરીરનું જે કાંઈ હાલતું ચાલતું અંગ છે ને એ દીકરો વહુ ને એના જે છોકરાઓ છે ને એ જ આપણું બધું છે. એટલે હું તો એમ કહું છું કે ફેમિલી સાથે ખૂબ એન્જોય કરો. અને હવે છે ને અમારા જેવડી ઉંમરના હોય ને એ લોકોએ ખાસ કરીને ઘરમાં છે ને કામ પૂરતું સિવાય બોલવાનું નહીં, કારણ કે આપણી આપણે જે કર્યું છે એ હવે આપણી વહુને કરવા દઈએ ને, મારું મારું શું કામ કરો છો? એને મારું થવા દો ને તો એ તમારી રહેશે, બાકી તમે મારું મારું કરશો તો એ તમારાથી આગી રહેવાની છે. આ સત્ય, અને જે સત્ય છે એ જ બોલવાનું છે અને એ જ ખુલાસો કરવાનો છે. કોઈ આમાં ગોઠવેલું નથી, મને ખબર નહોતી તમે આવવાના છો. એટલે ખાસ કરીને તમે આજે મને આ બધું પૂછ્યું, મેં સાવ નિર્દોષ ભાવે મારો તમને બધા જવાબ આપ્યા છે. હા, નિર્દોષ ભાવે ગીતામાં જવાબ આપ્યા. જમતા જમતા જો, હું અહીંયા જ્યારે પણ આવું ત્યારે હું મારી થાળીથી વારેવારે ઘડી કામ વયો જાઉં, ઘડી ગિરીશભાઈ વાત કરું. સો આ આ માહોલ છે, આ નિખાલસતાનું વાતાવરણ છે,
મુક્તપણે તમે તમારા વિચારો અને વાતને રજૂ કરી શકો એવો માહોલ અહીંયા ગિરીશભાઈ ને મળે છે આપણને. સો અને કદાચ એ જ વાતને આપે ખૂબ પ્રેમ એની માટે થઈને રોજ મને કહે સાહેબ મને મજા નથી આવતી, હજી એક વાત કરું તમને. ઓલી વાત કરતો જાત્રામાં તારે જવું છું. હમણાં લીલી પ્રક્રમામાં જવાનું હતું તો મારા દીકરીના સાસુ જવાના હતા એટલે એને સમય અનુસાર એને જવાનું બંધ રહ્યું. એટલે મારી દીકરીની ફ્રેન્ડ હતી એ લોકો બધાય આખું કુટુંબ જતું હતું એટલે મને મારી ગોપીએ કીધું કે માં તું જા નહીં કે તો મેં તું તારા પપ્પાને પૂછી લઉં. એટલે મેં રાતના ગિરીશ 10:30 આવ્યા એટલે મેં એને વાત કરી. મેં તું બાપુ કાલે આવી રીતે છે હું લીલી પ્રક્રમામાં જાઉં એટલે મને રાતે આ પાડી મને કે જાન તું તારે તારે શું વાંધો છે. એટલે સવારે 4 મારા રૂમમાં આવી ગિરીશને મેં પૂછ્યું એટલે મને કે તું તારે જા તારે શું વાંધો છે. સવારે 4 મારા રૂમમાં આવી ઉઠીને અમે બે સાસુ આવું રાતના સૂતી હોય ને પછી સવારે ઉઠીને બ્રશ પણ પછી કરીએ બે એકબીજાને મળીએ એટલે 4 મારા રૂમમાં આવી મને કે મમ્મી ઉઠી ગયા મજામાં. મેં તો હા બેટા તું મજામાં ને રાધેશ્યામ. એટલે મેં તો બેટા એક વાત કરવાની તો કે શું મમ્મી બોલો ને. એટલે મેં તો તારા પપ્પાએ મને હા પાડી તું હા પાડ ને તો મારે લીલી પ્રક્રમામાં મહિના દિવસ માટે જવું છે આવું ને ત્યાં 1.25 મહિના જેવું થાય તો એ રડવા માંડી હિપકે હિપકે રડવા માંડી. મેં તું રડત શું કામ મેં તું કે તો કે મમ્મી તમે વયા છો તા બંગલો હલી ન જાય કે હું શું કરી શકે. એટલે મેં ગિરીશ મને ના પાડી પણ મેં ભગવાનને કીધું કે મારે કાંઈ નથી જોતું મને આ પ્રેમ અને આ મારું જીવનનું સર્ટિફિકેટ આ મોટું સર્ટિફિકેટ છે મારા જીવનનું. મારી વહુ દૃશ્ય બાકી સાસુ બે દી બાર છે ને તો બહુ રાજી થાય કે હા સાસુ સારું જાય છે ને મજા આવશે બે દિવસ એની બદલે ધ્રુસકે ધ્રુસકે રેડી ને એનાથી મને કોઈ સર્ટિફિકેટ બે ચાર દી હોય ને કોઈ બરાબર. પણ મમ્મી મહિનો ના હું પછી ગઈ પણ ખરી હું પછી 8-10 દિવસ માટે ગઈ બીજી યાત્રા વ્રજરાજ બાબાની ઉપડતી હતી એમાં હું ગઈ. હું 8 દિવસ માટે ગઈ પણ એ મારા માટે રેડી ને એ જ મારા માટે ધન દોલત અને આનાથી ભગવાન પાસે માગવું શું મારે સમજવું પડ્યું લગ્ન થી પહેલેથી હું થોડીક ઉતાવળી કામમાં પણ મેં મારા સ્વભાવને કેમ કુદરતે ફેરવો છે મને નથી ખબર. બાકી આમ કુકર મુકાઈને આમ બધું ઉપડી જવું જોઈએ એવો સ્વભાવ હતો. મારી વહુ આવી ને પછી મેં એમ કીધું કે બેટા તને જેમ અનુકૂળ હોય ને એમ કરવાનું જ મારે. મારી દીકરી ઉપર મેં એટલું જ કામનું વજન રાખ્યું હતું પણ મેં મારી આ દીકરીને લઈ આવી એના માટે મેં એક નયા પૈસા ભર એટલે નહોતું રાખ્યું કે એને હવે મારે શીખવાડીને મારા ઘરમાં એને મારે જિંદગી આખી સાચવીને એને મારે ટ્રેન કરવાની હતી. એટલે હું ઉતાવળ કરું ને તો એ દૂર જતી રહી. મમ્મી એને પ્રેમથી ધીમે 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 અને બધું સાચવી લે છે. હમણાં અત્યારે દુબઈ ફરવા ગઈ છે એટલે મને કે મમ્મી તમે પૈસા હું પૈસાનો વહીવટ મેં બધો મારી દીકરીને સોંપી દીધો છે. તો કે મમ્મી તમે એ કે પૈસા રાખો હું તું બધાય માણસોને 10-10 હજાર દઈને જાજે હું 5 રૂપિયાનો મૂળો અને 15 રૂપિયાની કાકડી નહીં હું મગાવવાનું હું નહીં પડું. એટલે મને કાંઈ તું કહેતી નહીં તું બધાય માણસોને 10-10 હજાર દઈને જા જે જોતું હોય એ લોકો મગાવે ને આવીને તારે જે સમજ હોય સમજજે. અને ગિરીશભાઈ તમારે તો આ ઘરની અંદર સાસુ વહુનો આટલો પ્રેમ અને ગીતાબેનનો આટલો સરસ સ્વભાવ કેટલા ભાગશાળી તમે એમ પોતાને કેવું ક્યારે રાતે જો રાજકારણમાં સફળ થયો હોય અથવા ધંધામાં સફળતા મળે ને એટલે જો ઘરનું માની લો કે બે આવું આવું છે માથાકૂટ થઈ હોય તો બહાર પણ મારાથી ખરાબ નિર્ણય લેવાય કારણ કે અહીંની ખીજ નીકળે બહાર ગમે એની એટલે તોસડાઈ થઈ જાય વળકા ભરાઈ જાય. અને મેજોરિટી મેં જોયું કે ઘરનો જે દાયજો માણસ બહાર જાય ને પછી એને હરેક ડિસિઝન છે ને ઊંધા આવે. અહીંયા અમારે એવું થાય છે કે અમે જયારે અહીંથી ને જાઓ તો બે જણીઓ દાંત કાઢતી હોય જાતો હોય નીકળું ત્યારે ગાલ ગીતા હું જાઉં છું તો બહાર મારા નિર્ણય સારા લેવાય છે. મેં મેજોરિટી કુટુંબમાં એવું જોયું કે બે માણસ માટે થઈને બે સાસુ વહુને કે ઝઘડો જ્યાં થયો હોય ને એ ભાઈ બહાર નીકળો હોય ને પછી બધા નિર્ણય ખરાબ જ લેવાય. એટલે સૌથી મોટો ફાયદો થયો કે તમે બહાર જાઓ ત્યારે ઘરનું ટેન્શન નથી કે હું ગયો ને હવે આ બે જણી શું કરશે સપોર્ટ ને પ્રેમ એમ કે એ ચિંતા જ નથી કઈ એક ટકો ચિંતા. આ ગીતા આઠ દી ગઈ તો મહેમાન તો એટલા જ આવતા હતા તો ચાંદી ને આ જ સ્ટાઇલ હતી 11 વાગે ફોન કરું સવારે કે બેટા અમે બપોરે 1:30-2 વાગે આવીએ છીએ અને 6-7 જણા છીએ
થી મને પૂછે પપ્પા હું બનાવું, તને મોજ પડી કરજે ને, એ 8 જણા રસોઈ પણ તૈયાર કરી દે, હવે એને એક નયા બાપનો વાંધો નથી. ઓહો, આ છે ગિરીશભાઈના પરિવારનું વાતો નો પ્રેમ. મિત્રો જમવાની એટલી મજા આવી રહી છે, ગિરીશભાઈને કામ આવી ગયું, મતલબ બીજા બધા મળવા માટે મિત્રો વેઇટ કરતા હતા. મેં કીધા, મને કીધું મને જે ભૂખ લાગી છે, હું જમીશ નિરાતે. તે દિવસની જેમ હું પાછળ દી એમ ન થવું જોઈએ, હું ભૂખતો રહી ગયો. તમારું પ્રિય ભોજન શું? ગિરીશભાઈ વિશે તો વાત કરી હતી આપણે, બાકી રીંગણા નું શાક, રોટલો અને ખીચડી, આ મારું પ્રિય ભોજન છે. હું બહાર જમે, ગિરીશ તો નથી જમતા, હું પણ નથી જમી શકતી, ઘરનું જ ખાય છે. અને સ્વીટ પ્રત્યેનો તમારો પ્રેમ જે બાળપણથી, હવેલી, મારા પપ્પાની ઘરે હવેલી હતી ને, અમને પ્રસાદ ખાવાની ટેવ હતી. અમે નાસ્તો માંગતા ને કે ભૂખ લાગી, એટલે છે ને આમ બે હાથ ધરીને અપ્રશ્ન હોય એટલે મગજના બે લાડુ આપી દે ને કા બે ઠોર આપી દે, એટલે એ જ ખાતા. એટલે નાનપણથી ટેવ છે. વિશેષ તમે કીધું ગિરીશભાઈ બહુ સરસ જમવાનું બનાવે છે. એની પહેલા મેં આપણે વાત કરી હતી, જમવા બેઠા એટલી રસોઈ થઈ ગઈ હોય ઓલરેડી, તમે જો તમે પછી મેં કઈ કર્યું તો નથી. તો એમ કે ગાલ હું ગરમ ગાંઠિયા ચાલની, તું લોટ બાર નાનું ગાંઠિયા ઉતારું, એટલે ગરમ ગાંઠિયા ઉતારે, આપડે બાપુ બેઠા બેઠા જમીએ. અને તમે વાત કરી કે હવે બધો વહીવટ વહુ નામ સોંપી દીધું છે, બધું નિશ્ચિંત થઈને જીવવું છે. આમાંથી ઘણા પરિવાર પ્રેરણા લઈ રહ્યા છે. તો આવા જે જોઈન્ટ પરિવાર કદાચ વિદેશમાં રહે છે એવા લોકો આપણી સાથે જોડાયા છે. એનું કારણ એટલું જ છે કે મેં વ્યવહાર મૂક્યો એનું, ભગવાને ખૂબ દીધું છે. પણ પેલા મેં આપણે કામ નાના હોય, છોકરા નાના, એ ઝંઝાળમાંથી બહાર નીકળ્યા, તો હવે માયામાં પડું તો હું માળા ન પહેરી શકું કે હું મારી લાઈફ એન્જોય ન કરી શકું. હું અત્યારે જૂનાગઢમાં લગભગ બધી લેડીઝ સંસ્થામાં ગિરીશ ભેગું મારે બહાર જવાનું હોય, એટલે મેં એ બધો વ્યવહાર એને સોંપી. એને એમ થાય કે મારા સાસુએ મને આપી દીધું અને હું મનથી અને શરીરથી હળવી દઉં. આ બધા વચ્ચે તમે બે એકબીજામાં માણસ માટેનો સમય ક્યારે કાઢી લ્યો આટલી વ્યસ્તતા વચ્ચે? અમે ઈ ખાલી મને એટલું પૂછે ને કે ગીતા કે ચા પીતી, કે હું કે બહાર ગયો સ્ટેજ ઉપર ચડી હોય ને, એટલે એ મારો હાથ પકડે ને, એનું બધું આવી ગયું. મિત્રો આ નાની નાની ક્ષણની વાત કરે છે, ખાલી એક હાથ પકડો ને, બીજી કોઈ ડિમાન્ડ નથી હોતી. અત્યારે ગીતામાં ઘણા ને મતલબ કપલ્સમાં આવું જોવા મળે, બહુ ડિમાન્ડ હોય. હું ખરેખર મીંજરી આંખું રાખીને સાંભળતી હોય, મને પણ એનો આનંદ આવતો હોય, કેર કરતા હોય. અને પછી હું ઉઠું, બ્રશ બ્રશ કરી લઉં, કલાક દોઢ કલાક થાય ને, એટલે એને ઈશારો કર્યો છે ગીતા માટે ઉપર ચા લઈ આવો. મારા એ મહારાજ છે, મહારાજ નો કહેવાય, મારો દીકરો છે. ઈ મને ચા બનાવી, અને એક ભાઈ સાથે અરવિંદભાઈ કરીને અમારે એક ભાઈ છે, ઈ પણ 25 વર્ષથી આવે છે. મારા એ રસિકભાઈ છે, ઈ પણ 25 વર્ષથી આવે. પછી એક રાજુ છે મારે, ઈ પણ મારા દીકરાથી વધારે છે. બે માસી આવે છે. આ બધા એટલા ઘરના પરિવાર છે, તમે બારગામ જાય ને, તમે કોઈ બંગલા ને તો નહીં પણ રૂમ ને પણ તાળું નથી લાગ્યું, બધું આમ નામ ખુલ્લું મૂકીને જાય છે. ઈ જ મારો પરિવાર ને ઈ જ મારો સાચો ધન દોલત છે. બાકી બધે વળગું ને તાળા દેવા, તો આવીને ખોલવા આકડા પડો દેવાય જાય, આવીને ખોલવા આકડા પડે, એ ખોલો ને ચાવી ગોતો ને થાયકાઓ ને. પરિવાર અને કુટુંબ અને ઘર, પ્રેમ પ્રેમ મેળવવાનો નથી, પ્રેમ આપવાનો છે ને. પ્રેમ લેવો હોય ને, પૂછી લીધું. મારા છોકરા એમ પૂછે કે મમ્મી તું મજામાં? કોલેજે થી આવે, મારા પાર્થ મારી પાસે રાતે કાયમ બેસે કલાક, અને એ મને એમ પૂછે કે મમ્મી તું મજામાં? તારે કઈ આજ વાત કરવાની છે? ના, મારો પાર તો શ્રવણ છે, પણ છતાં એ મને પૂછે
એટલે મને કદાચ મારે સુસ્તી હોય તબિયત ના હિસાબે એ પચાની પૂછીને આવ્યું કે મમ્મી કેમ આ ઢીલી છે, કઈ છે નહી કે પછી મને પૂછવા કામ હું કર, ચાલ આપડે બે જમેલી, મને આવે જમેલી, તું આ ઢીલી કેમ છો બેટા, મારા શરીર થી હું થાકી ગઈ, બાકી મને કઈ વાંધો નથી, એટલે આનાથી વધારે ભગવાન પાસે મગાઈશું. બહુ સાચી વાત છે, ધન દોલત તો બધાને હોય છે, તમે ભાગ્ય લઈને આવો છો, કર્મ લઈને જાઓ છો. વાહ, બહુ સાચી વાત છે. બાકી આપણા ભગવાન લખીને મોકલે છે, પણ કર્મ તો તમારે જ કરવા પડે છે. સારા કર્મ કરો, કર્મ હોય છે પણ ઉપર કોઈની ઓળખાણ ચાલતી નથી ભગવાન પાસે, કે હું આટલા કર્મ કરીને આવ્યો છું, હું આ કરીને આવ્યો છું. બહુ બહુ મોટી વાત કીધી તમે. અને ઘણી ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે, કોમેન્ટ્સ હોય છે કે અમારે લવ મેરેજ કરવાતા પણ સક્સેસ ન થયા, કે અમુક લોકોના જીવનમાં લગ્નની શરૂઆતમાં જ પ્રશ્નોની શરૂઆત થઈ જાય. લક્ષ્મી બનો છો ત્યારે તમારો તબક્કો ફરી જાય છે. હાલો મમ્મી જાઉ છું, પાકીટ લટકાડી ચશ્મા પહેરી જીન્સ પહેરી નીકળી ગયા, ઘરે આવો છો, સાડી નથી પહેરતા, પણ તમે હવે ડ્રેસ પહેરો છો, ડ્રેસ પહેરો, સવારે મમ્મીને પૂછવું પડે મમ્મી શું રસોઈ કરું, જ્યાં લગી તમે ઘરમાં ઇન્વોલ્વ જાણીતા નથી થતા ત્યાં લગી, એટલે આ બધો પીરિયડ આવે છે ને. પછી સાસુ એમ કે બેટા આમ નહીં આમ કરવાનું છે, અમુક વાતમાં સાસુ બોલે તો એ ગમતું નથી, એટલે એના ઘરવાળા ફરિયાદ કરે છે. આને હિસાબે પણ નાના નાના ઝઘડામાં જાજુ છૂટું થાય છે. સાચી વાત છે. અને દીકરાઓ જે યુવાનો છે એ લવ મેરેજ માટે કરે છે, અને પછી દીકરીઓને ને વહુ માટે સાસુ માટે તમે વાત કરી, દીકરાઓને શું સલાહ આપો છો તમે? દીકરાઓને હું એવું કહું છું કે માં એ માં જ હોય છે, વહુ છે એ તારી ઘરવાળી છે, તારી અર્ધાંગીની છે, તો તું હવે બહુ સરસ રીતે સાચવ. જયારે માનો માને સાચવવાની હોય ને ત્યારે માને સાચવી લે. બાકી તમે અને છોકરાઓ પણ જયારે બહાર જતા હોય માને પૂછી લે, અને માને એમ કે માં અમે આજે આમ જવાના છે, પછી માએ પણ એમાં અંડર ઊંડું ન ઉતરવું છે. બીજું કે જયારે મહેમાન આવે છે અને છોકરાઓ બહાર જાય ને તો એ કોઈ સાસુ ન ગમે, ત્યારે છોકરાએ મનથી સમજીને ગમે એટલું નક્કી કર્યું હોય ને તો એ લોકોએ કેન્સલ કરી અને ન જવું જોઈએ. આવું હું સૂચના આપું છોકરાઓને કે તમારે વળી જવું જોઈએ. બંને પક્ષે જેવી સ્થિતિ છે એ પ્રમાણે તમે નિર્ણય લ્યો, એ પ્રમાણે જીવો. તમારો નિર્ણય ફિક્સ છે એની ઉપર નથી, તમારે જડતા નથી. તમે પણ તમારા સાસુ સસરાને મા બાપ ગણી અને એનું ધ્યાન રાખવું, ફોન કરવો, ક્યાંય પણ દવાખાને જવું હોય તો કહેવાનું કે મમ્મી પપ્પા હું આવી જઈશ, હું તમારો દીકરો જ છું. તમે તમારી દીકરી મોકલી હોય એ લઈ આવી હોય એને તમે એમ કહો કે મારી માને તું માં કે, તો જ્યાં એ 20 વર્ષની થઈ હોય એવડું ઘર છોડીને આવતી હોય તો એને એને એના તમારા મા બાપને મા બાપ કરવા પડે, તો તમારે એના મા બાપને મા બાપ કરો તો કઈ પ્રોબ્લેમ થતો જ નથી. અને જયારે હું તો ખાસ બધાને કહું છું કે જયારે તમે દીકરી પાસે કરિયાવર માંગો છો ને, દીકરી ગાડીમાં પડી રોતી રોતી બેસે છે ને, ત્યારે ભાઈ એને ભારતાનો ડબ્બો આપે. આ પેલાના ગામડાના માણસોની રીત છે કે ભારતાનો ડબ્બો એટલે આપે કે દીકરી તને રસ્તામાં કઈ ભૂખ લાગે ને તો તું ખાઈ લેજે, તો એ ખાતી નથી, રોતી હોય છે. ત્યારે બધા આજુબાજુ વાળા બેઠા હોય સગા વાલા, એ શું પૂછે કે પછી એના બાપે શું આપ્યું, અરે પણ તમને આવડી દીકરી દઈ દીધી, અને તમે એમાં પણ જ કે તારા બાપે તને શું આપ્યું, જેને ઉછેરીને મોટી કરી એને તમને સોંપી દીધા, પછી તમે એવું પૂછો તો એ દીકરીને દુઃખ થાય છે અને એના મા બાપને પણ દુઃખ થાય છે. કોઈ મોટું માણસ હોય, ગરીબ માણસ હોય, એ દીકરી માટે 100-100 રૂપિયા કરીને ભેગા કરતો હોય, અને જમણવારમાં જઈને આપણે આવીએ એટલે આપણે એવી વાત કરીએ, કેટલા વખત થી ભેગું ભેગું કરતો 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 આ કાંઠે પહોંચ્યો હોય અને એક દીકરીનું કન્યાદાન દેતો હોય ને આજે એને આપણને આવો ન કીધું, એમાં પણ ન પડવું, એમાં પણ ન પડવું. કારણ કે હું તો મારા જીવનના બધા નીચોડ કહું છું, મેં કઈ ભાઈ સાથે વાત કરી નહોતી, ગોઠવેલું નથી, એટલે હું હજુ કહું છું કે હું જે કઈ બોલી છું એ નિર્દોષ ભાવે બોલ્યું છું. તમે બધા મને જોતા હશો કે હું સાવ સાદે સાદી ઘરમાં હતી અને ઓચિંતા લાવ્યા ને મને એને તૈયાર થવા લંચાવા દીધી અને મને બેસાડી દીધી છે કે તમે માં બોલો આપણે બે સાથે જમીએ. એવું છે, ગિરીશભાઈ ને કામ આવ્યું એટલે મને આ સમય મળ્યો એમની હારે જમવાનો, અને કારણ કે અમે જમતા હોય ત્યાં સુધી છેલ્લે સુધી નો બે આની પહેલા એવું અત્યારે મેં એ જોયું કે સૌથી છેલ્લે બધાએ જમી લીધું, અમારી ટીમમાંથી પાઠકભાઈ ને બધાએ જમવા બેસી ગયા,
અને બધાને બેસાડી દીધા જમવા. છેલ્લે સુધી પાઠકભાઈ કેમેરો હેન્ડલ કરતા હતા, તો એને કીધું એને, એ બેઠા નહીં પેલા, ભાઈ હવે તું જમવા બેસી જાય, અને સૌથી છેલ્લે પોતે જમવા બેસે. એટલે આ આજે, એટલે મેં કીધું આજે તો ગિરીશભાઈ મેં કીધું બિઝી છે ને, હું એમની યાર બેસીને વાત કરવી જ, મારે એમની યાર જમવું છે આજે. સો આ આ નિખાલસ ભાવે વ્યક્તિ અને એની સાથેનું જોડાણ છે. તો આવી વાત મને આ વાત રિપીટ કરાવો ને તો પણ મને મગજ મારે, કારણ કે હું આમ બોલું નામ ભૂલી જાઉં, કારણ કે હું યાદ નથી રાખતી. યાદ રાખે તો શરીર ભારે થાય ને, એના કરતા એમ ને આપણે બોલી ગયા નેચરલ ભાષા ભાઈ બોલી ગયા. એટલે મસ્ત મજા આવે છે અને આવી જ વાતો સાથે મળતા રહીએ. વાત ગુજરાતી.